ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી ઉપર બળાત્કાર કરી ઢોર માર મારી તેની જીભ લેતા તડપી તડપીને તેનું મોત થયું છે. આ ઘટનાને ફરી નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે. ઉત્તર પ્રદેશની હાથરસની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. મહિલાની સુરક્ષાને લઈને ફરી શહેરમાં કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઈ રહી છે. આજે જિલ્લા મથક પાલનપુરમાં વાલ્મીકી યુવા સંગઠન દ્વારા શહેરમાં રેલી નીકળવામાં આવી હતી. ઉગ્રસૂત્ર ઉચ્ચાર સાથે નીકળેલી રેલી કલેક્ટરના સંકુલમાં પહોંચી હતી, જ્યાં ચીટનીશ ટુ કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતાને ન્યાય મળે તે માટે આવા માનસિક વિકૃત લોકોને ફાંસીને સજા આપવાની માંગ કરી હતી. હાથરસ ગામમાં જે 19 વર્ષની બાળિકા એવી કે મનીષાબેન વાલ્મીકી કે જેની પર 4 નરાધમોએ દુષ્કર્મ આચરીને તેમને જીવતી તેની જીભ કાપવામાં આવી અને તેના શરીરની હડ્ડીઓ તોડીને તેને નાખી દેવામાં આવી, પરંતુ સમગ્ર મામલો જ્યારે પોતાના પરિવારને જાણ થતાં તેમને દવાખાનામાં લઈ જઈને તેનું અંતિમ લડાઈ લડતા તે શહીદ થઈ ગઈ છે. આજે સમગ્ર અનુસૂચિત જાતિ તેમજ અન્ય સમાજ આજ ભારતની બેટીને ન્યાય અપાવવા માટે રોડ પર ઉતરી આવ્યા છે, અને જો ટૂંક સમયમાં આ ન્યાય નહીં મળે તો આજ સમગ્ર આજે ભારતની જનતા આ બેટી માટે લડવા માટે તૈયાર રહેશે. અને જો આમાં પણ ઉગ્ર આંદોલન નહીં થાય તો સફાઈ કર્મીઓ પોતાના સફાઈ કામદાર બંધ કરી અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ હાથ ધરવામાં આવી છે. એટલે મારે ઉત્તર પ્રદેશની સરકારને કહેવામાં આવે છે કે ટૂંક જ સમયમાં આ ચારેય નરાધમોને ફાંસી આપવામાં આવે, એ જ અપેક્ષા સાથે સમગ્ર અનુસૂચિત જાતિ તેની સંવેદના કરી રહી છે.